નહીં, અત્યારે બહુ ક્લિયર છે, દવા કિરાના અને જે એસેન્શિયલ્સ સિવાયનું કોઈ પણ શોપ ઓપન કરવા માટે છૂટ નથી. અને અમુક લોકો પરવાનગી લઈ જાય છે એક કેટેગરીમાં અને જે જઈને પછી શોપ ઓપન કરી નાખે છે, એટલે એવા ઘણા લોકો પકડાણાએ છે. એટલે બધાને વિનંતી છે કે આ રીતનું ફેક ડોક્યુમેન્ટ્સ રજૂ કરીને અપ્લાય કરવાની, પછી એક પર્પસ માટે પાસ લઈ જાય ને અધર પર્પસ માટે મિસયુઝ કરે, એવું બધું કરવાથી ખૂબ મોટી તકલીફો થાય છે ને આપને તકલીફ થશે, કેમ કે પછી પોલીસ સ્ટેશનમાં બેસાડવું પડે છે ને એવું બધું થાય. એટલે એ બધું ઈચ્છનીય નથી. એટલે આપનું જેન્યુઇન કારણ હોય તો એમાં આપને મળશે, પણ બધે મારે ફરવાના છે એમ કરીને જે અરજીઓ આવે છે એ કોઈ પણ સંજોગોમાં અત્યારે એક્સેપ્ટ થાય એવું નથી. જિલ્લાની અંદર જે પાન ફાંકી સિગારેટ બીડી ખાસ કરીને ફાંકીનું ચલણ વધારે છે સૌરાષ્ટ્ર રાજકોટમાં, એટલે એ જે જે ઇન્ફોર્મેશન જે જે લોકો ઇધર પર્સનલી અમને પહોંચાડે છે ને તો અમુક થ્રુ સિસ્ટમે અમને ખબર પડે છે, એ જે તે પોલીસ અધિકારીને પોલીસ સ્ટેશન અમે જાણ કરીએ છીએ ને એ લોકો પોતાની રીતે કાર્યવાહી કરે છે. નહીં, અત્યારે બહુ સ્પષ્ટ વાત છે કે જે લોકો પોતાની રીતે પોતાના વ્યવસ્થા કરીને જવા માંગતા હોય એ લોકોને અમે પરમિશન આપશું, પણ એમાં હેલ્થ ચેકઅપ કરી અને એ લોકોની આખી મૂવમેન્ટ રજીસ્ટર નિભાવી એ કર્યા પછી એ લોકોને પરમિશન આપવામાં આવશે. એટલે એના માટે આખી સિસ્ટમ સેટ થઈ ગઈ છે. એ લોકો જે તે પ્રાંત અધિકારી પાસે જઈ શકે, કલેક્ટર ઓફિસમાં જે લેબરનું કામ કરતા જે કમિટી છે ત્યાં આવી શકે અને ફોર્મ મેળવી શકે. ફોર્મ બહુ સરળ ને સિમ્પલ ફોર્મ છે, ફક્ત જે માણસોની લિસ્ટ વિથ આઈડી ને ફોન નંબર, એટલે અને એક ડ્રાઈવર ને વગેરેની જે ફોન નંબર ને ગાડીનું નંબર, એટલે એ ફક્ત ભરી આપે અને હેલ્થ ચેકઅપ માટે અમે ગોઠવી દઈશું અને ચેકિંગ પોલીસ કરશે અને પછી એ લોકોને જે તે જિલ્લા જે તે સ્ટેટમાં જવા દેશું. પણ એમાં અત્યારે અમે ફક્ત એમપી અને ઓરિસ્સા, કેમ કે જે તે સ્ટેટ સાથે અમારી વાતચીત ચાલે છે, જે સ્ટેટ બોર્ડર પર એ લોકોને ફેસિલિટેટ કરવા તૈયાર છે આવા લોકોને જ અમે મોકલીએ છીએ. તે અત્યારે એમપી અને ઓરિસ્સાના લોકો પોતપોતાની રીતે વ્યવસ્થા કરી શકતા હોય તો અમે પરવાનગી આપવા માટેની વ્યવસ્થા ગોઠવેલી છે. એટલે બીજા કોઈ જગ્યાએ સેટ કે એવું કંઈ નથી, ગમે ત્યાં ગમે ત્યારે ઇન્ફેક્શન આવી શકે. એટલે આ રીતનું જે કેઝ્યુઅલ કે બધે જગ્યા ગ્રીન છે એટલે ફરી રેડ ના થઈ શકે કે ફરી ઓરેન્જ ના થઈ શકે એ માનસિકતામાંથી પહેલા આપણે નીકળી જવાનું, કેમ કે એક સિટી હોય તો ઇન્ટરનલ ઇન્ટરેક્શન્સ કન્ટિન્યુઅસ હોય.